માં પ્રથમ તબક્કામાં જે બાર લોકસભા સીટો પર મતદાન થવાનું છે ત્યાં ભાજપના ઉમેદવારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર વોટ માંગી રહ્યા છે મોદીને ત્રીજી વખત પીએમ બનાવવા માટે તેમના દ્વારા વોટની અપીલ કરવામાં આવી રહી છે આ સાથે જ તેઓ વિકાસ માટે ડબલ એન્જિન સરકારની જરૂરિયાત વિશે જણાવી અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ સાથે જ જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણોના આધારે કોંગ્રેસના ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં ઉતરી ચૂક્યા છે મુદ્દે વધુ સાથે સંવાદદાતા સરફરાજ નાગોરી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે આ સરફરાજ રાજસ્થાનની અંદર પ્રથમ તબક્કાની અંદર બાર જેટલી જે બેઠકો છે ત્યાં ચૂંટણી યોજાવાની છે અને ત્યાં પણ મોદીજીના નામ પર વોટ માંગવાની તૈયારી અત્યારથી શરૂ થઈ ચૂકી છે શું છે સમગ્ર માહિતી પણ આપણે જણાવી દઉં કે સમગ્ર દેશની દેશની જેમ રાજસ્થાનની અંદર પણ આ વખતે પચીસમાંથી પચીસ લોકસભાની સીટો બીજેપી જીતે તે માટે બીજેપીએ સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી દીધી છે ઓગણીસ એપ્રિલના દિવસે રાજસ્થાનની પચીસમાંથી બાર સીટો પર મતદાન થવાનું છે પ્રથમ પ્રથમ ચરણમાં જે દેશભરની જે એકસો બે સીટો પર ચૂંટણી થવાની છે તેમાંથી રાજસ્થાનની બાર સીટો પર પણ ચૂંટણી થવાની છે આ બાર સીટોની વાત કરીએ તો ચુરુ ઝુંઝુનું જયપુર સિટી જયપુર ગ્રામ્ય સહિત નાગોર જેવી સીટોનો સમાવેશ થાય છે આ બાર સીટો પર આ વખતે ભાજપ એ પીએમ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ બને તેના માટે જબરજસ્ત તેમના કાર્યકર્તાઓ કામે લાગ્યા છે સાથે સાથે કોંગ્રેસ પણ આ વખતે બેરોજગારી જેવા સ્થાનિક મુદ્દાઓને પણ આગળ વધારી રહ્યું છે બીજી તરફ કોંગ્રેસની અંદર જે કાર્યકર્તાઓનું જે તૂટફાટ છે કાર્યકર્તાઓ જે વિખુટા પડી રહ્યા છે અને ભાજપ જોઈન કરી રહ્યા છે અનેક દિગ્ગજ આગેવાનો પણ જે ભાજપ જોઈન કર્યા છે તેના લીધે કોંગ્રેસનો હાથ અત્યારે નબળો પડતો દેખાઈ રહ્યો છે તો સાથે સાથે ભાજપ એ પોતાના કાર્યકર્તાઓને એકજૂટ રાખવા માટે અને પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બને તેની હેડ્રિક થાય અને સાથે સાથે ચારસો પારનું જે લક્ષ્ય હાંસલ કરવામાં આવે તેના માટે રાજસ્થાનની અંદર કાર્યકર્તાઓ સહિત બીજેપી એ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે અને સમગ્ર દેશની વાત કરીએ

તો રાજસ્થાનની અંદર પણ ચૂંટણી પ્રચાર હવે શરૂ થઈ ચુક્યો છે ચૂંટણી પ્રચાર માટે મોદીનું નામ લેવામાં આવી રહ્યું છે